स्मितरुचिर्पूर्णेन्दुवदना प्रफुल्लाम्भो जन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेश रमणीय दर्शनं मंदहास रुचिराधनाम्बुजं पूजितं सुरनरोत्तमेर मुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः। ओम श्री हरि कृष्णाय नमो नमः। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने थी जय स्वामी नारायण। આપણી સભા પાંચ ને સભા છ બંને બાકી છે, બેયને આપણે આજે સાથે ટૂંકમાં કરી લઈશું। સભા પાંચની કડી છે એને આપણે થોડી ગાઈને સમજી લઈશું, અને પછી સભા છ છે એની અંદર જે ચરિત્રો છે બે સ્ત્રી ભક્તોના એને પણ ટૂંકમાં આપણે સમજી લઈશું। હરિ કે ભજન મે રુચિ ભઈ જાકુ, હરિ કે ભજન મે રુચિ ભઈ જાકુ, વેદ પુરાણ સરાહત તાકુ, વેદ પુરાણ સરાહર તાકુ, સબ સાધન કો ફલ સો પાયો, सब साधन को फल सो पायो, सब साधन को फल सो पायो, सब साधन को फल सो पायो, हरि में जाको चित ठेरायो, हरि में जाके चित ठेरायो, हरि में जाको चित ठेरायो, हरि में जाको चित ठेरायो। आमा आधारानंद स्वामी ने लखेलिया चौपाई छे। સ્વામી કે છે હરિ કે ભજન મે રુચિ ભઈ જાકુ, વેદ પુરાહન પુરાણ સરાહત તાકુ। જેને ભગવાનના ભજનમાં રુચિ જાગી છે, વેદ અને પુરાણ એવા મુમુક્ષુ આત્માઓની સરાહના એટલે કે એના વખાન કરે છે। સબ સાધન કો ફલ સો પાયો, હરિ મે જાકો ચિત્ત ઠેરાયો, બધાય સાધનનું ફળ એટલું છે કે ભગવાનમાં ચિત્ત લાગે। આપણે બધાય સેવા કરીએ છીએ, થોડું ઘણું ભજન કરીએ છીએ, કથા સાંભળીએ છીએ, કથા કરીએ છીએ, આ બધાયનો જો કોઈ છેલ્લું ફળ મેળવવાનું હોય તો એટલું જ છે ભગવાનમાં ચિત્ત લાગી જાય। અને ચિત્તનો સ્વભાવ છે ચોંટવાનો, જ્યાં ચિત્ત ચોંટ્યું હોય ને તમે જોજો એ વસ્તુ આબેહૂબ દેખાય છે। જેમ કે આપણને કોઈ ભાવતી વસ્તુ હોય અને એની સુગંધ આવતી હોય તો એ વસ્તુ ચિત્તમાં ચોંટેલી હોય તો આપણને કેવી દેખાય છે? આબેહૂબ દેખાય છે। કોઈ ગેમ હોય, કોઈ રમત હોય, કોઈ બીજી વસ્તુ હોય, એ વસ્તુને જો આપણું ચિત્ત અંદર ચોંટેલું હોય તો આબેહૂબ દેખાય છે। અરે શ્રીજી મહારાજે વચનાવૃતમાં ત્યાં સુધી કીધું કે કૂતરાનો મળ જો સાંભળે ને એ જો જોયો હોય ને તો એ કેવો દેખાય છે? આબેહૂબ, કારણ કે ચિત્ત ચોંટી ગયું છે। એટલે ચિત્ત જ્યાં ચોંટે એ વસ્તુ આબેહૂબ દેખાય। આપણે બીજી બધી જગ્યાએ ચિત્ત આપણું ચોંટે છે, પણ એક જગ્યાએ ચોંટવાની અંદર હજુ ચિત્ત જોઈએ એવું ચોંટતું નથી, એ જગ્યા કઈ છે?
કઈ છે? મહારાજ. ચોંટાડવાનું છે મહારાજમાં, બીજે બધેથી ચિત્તને ઉખાડવાનું છે. એની જગ્યાએ ચોંટતું નથી એક મહારાજમાં, બીજી બધી જગ્યાએ ચોંટે છે. જો મહારાજમાં ચિત્ત આપણું ચોંટી ગયું હોય તો 365 દિવસના, હા, આપણામાંથી ઘણાના ચિત્ત મહારાજમાં ચોંટ્યા હશે. કોઈક કોઈક સમયે તમને પણ એવી સ્મૃતિ હશે કે આ દિવસે મેં મહારાજના દર્શન કર્યા હતા, પ્રતિષ્ઠા હતી ત્યારે કર્યા હતા, અથવા આ પાટોત્સવ હતો ત્યારે કર્યા હતા, મહારાજને જ્યારે શિવજીના વાગા ધરાવ્યા હતા ત્યારે કર્યા હતા, કોઈ પણ એવું કોઈક દ્રશ્ય હશે મહારાજનું કે જે આપણા ચિત્તમાં ચોંટી ગયું હશે. વર્ષો પહેલાં મહારાજના આપણે દર્શન કર્યા છે પણ હજુ સ્ફૂરી જાય એવા કોઈક કોઈક દર્શન હશે, એવી કોઈક કોઈક વાતો હશે, કોઈક વાતો ચિત્તમાં ચોંટી જાય. કોઈક કથા વાર્તા તો ઘણી થતી હોય પણ કથા વાર્તા દરમિયાન કોઈક વાક્યો એવા ચોંટી ગયા હોય કે એ એવા ને એવા સંભળાય, એ પોઝિશન એ બધું એવું ને એવું સંભળાય, એ ચિત્ત ચોંટી ગયું હોય આપણું ત્યારે. તમને પણ એવો અનુભવ થતો હશે, કોઈ કથા વાર્તા હોય, કીર્તન હોય, કોઈ ભજન હોય, ક્યારેક ભગવાનની મૂર્તિ હોય તો ચિત્ત ચોંટી જાય. પણ અહીં આગળ એમ કે છે, બધું ભજન કરવાનું, જે કોઈ સાધનો કરવાના છે એનું ફળ આ છે, ભગવાનમાં ચિત્ત ચોંટે, એના માટે આપણે બધાય કરીએ છીએ. એટલે ભગવાનમાં ચિત્ત ચોંટાડવા મહેનત કરવાની. આ હૃદય પ્રકાશ ગ્રંથ અત્યારે સવારની અંદર કથા ચાલે છે, ભગવાનમાં ચોંટાડવા માટે જ સ્વામીએ ગ્રંથ લખ્યો છે. હરિ બિન ઘાટ ન ઉર્મે કોઈ, હરિ બિન ઘાટ ન ઉર્મે કોઈ, હરિ બિન ઘાટ ન ઉર્મે કોઈ, એસો હી એક જન મે નહીં હોઈ, એસો હી એક જન મે નહીં હોઈ, એસો હી એક જન મે નહીં હોઈ, એસો હી એક જન મે નહીં હોઈ. હરે કે ગાટ રહે એક જબહે, હરે કે ગાટ રહે એક જબહે, હરે કે ગાટ રહે એક જબહે, હરે કે ગાટ રહે એક જબહે. મુક્ત પદ સો પાયે તબહી, મુક્ત પદ સો પાયે તબહી, મુક્ત પદ સો પાયે તબહી, મુક્ત પદ સો પાયે તબહી. ભગવાન વિનાનો બીજો ઘાટ હૃદયમાં ના થાય એ આધારાનંદ સ્વામી કે એસો હી એક જન્મે નહીં હોય, એક જન્મમાં ના થાય. તો હવે આપણે શું કરવાનું? બીજા હજાર ને કરોડ જન્મ લેવાના? એક તો આમાં જ થાકી ગયા આટલું કરીને, આમાં જ સ્વામી વળી આપણને કહે કે આજે તો 12 વગાડવા છે, તો એમ થાય કે રે રે રે. સ્વામી વાતોમાં કે છે, ગુણાતીતાનંદ સ્વામી કે સ્વરૂપાનંદ સ્વામી જેવા, મુક્તાનંદ સ્વામી જેવા, ગોપાળાનંદ સ્વામી જેવા, કૃપાનંદ સ્વામી જેવા મોટા મોટા સંત ભેળા, એક કલ્પ સુધી નિરંતર સત્સંગ કરે. એક કલ્પ એટલે 4,32,00,000,000 વર્ષ, એને એક કલ્પ કહેવાય બ્રહ્માનો. એક કલ્પ પર્યંત આવા મોટા મોટા સાધુનો સંગ હોય અને સતત સત્સંગ કરે ત્યારે આ જીવ ચોખ્ખો થાય. બોલો, હવે આપણે કેટલા સમયમાં કરવો છે? એક કલ્પના કલ્પ ભાગમાં, એક કલ્પનો કલ્પ ભાગાકાર કરો ને એટલામાં આપણે કામ કરવાનું છે. કયો જન્મ કરવો છે બોલો તો? છેલ્લો જન્મ. હા, છેલ્લો. નાના ભગત બોલ્યા, જીત ભગત કે છેલ્લો. હા ભાઈ, છેલ્લો થઈ જાય હા તમારો ને આખા પરિવારનો. જો છેલ્લો જન્મ, જો એ બાળક છે, છેલ્લો શબ્દ એને આમ બોલતા આવડી ગયું કે છેલ્લો, બધા એનું સાંભળીને બોલી ગયો, પણ હવે છેલ્લો જન્મ હોય તો મોટો થઈને ખબર પડશે કે છેલ્લો જન્મ શું કહેવાય અને છેલ્લા જન્મ માટે કેટલું કરવું પડે.
પણ ભગવાન વિનાનો બીજો ઘાટ ના થાય એ એક જન્મમાં થતું નથી. એટલે આપણે તો હવે કરવાનું રહ્યું જ નહીં કે આ જન્મે આપણે ભગવાન વિનાનું ઘાટ વિનાનું કરવું છે, એવું એવો સંકલ્પ જ નહીં કરવાનો. કરોડો અબજો જન્મના અંતે આવું થતું હોય તો આપણને બધાને પોતપોતાના હૃદય ઉપર આમ વિચારીએ એટલે ખબર પડે કે મારે તો આટલા જન્મનો આદર હોય એવું લાગે છે. હજુ 50 જન્મથી મતતો હોય, 100 જન્મથી મતતો હોય, પણ આમ છેલ્લો જન્મ હોય એવો આ અહીં જેવો જન્મ કે છે એવો આપણો હોય અથવા ન હોય, ના હોય તો પછી શું ભગવાનનો ઘાટ ના થાય? અરે ભગવાનના ઘાટ સિવાય બીજા ઘાટ ના થાય એના માટે પ્રયત્ન જ નહીં કરવાનો? ના, પ્રયત્ન કરવાનો. જેટલા ઘાટ સમી ગયા એટલા. નિષ્કુળાનંદ સ્વામી હૃદય પ્રકાશમાં કીધું છે, ઘાટ તો બહુ ઉદ્ભવે છે પણ ઘાટની જગ્યાએ ભગવાનની મૂર્તિને ગોઠવવી કઈ વાંધો નહીં. આપણે ભલે એવા નથી, આપણને ભગવાનના ઘાટ સિવાય બીજા બધા બહુ ઘાટ થાય છે. થાય છે કે નથી થતા? ના થતા હોય તો ના પાડો, પણ થાય છે. થાય છે તો એના માટેનો ઉપાય બતાવે છે. એસે દુર્લભ યા જગ માહી, એસે દુર્લભ યા જગ માહી, હરિ હિ રેવત એસે તાઈ, હરિ હિ રેવત એસે તાઈ, હરિ હિ રેવત એસે તાઈ, હરિ હિ બત સીતાઈ. સોઈ મિલે હરી મિલે જે તો, 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 ફલ હિ પાવત પ્રાણી તે 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 તો. ભગવાન સિવાયનો બીજો ઘાટ ના થાય એ તો કરોડો જન્મોની ને અબજો જન્મોની મહેનત છે. જેને આમ પોતાના ઘાટ ઘાટ પકડવાની ટેવ હોય ને અને એને સુધારવાની ટેવ હોય ને એવો સાધક, પ્રબળ સાધક, પ્રબળ સાધક, એને એવું થાય કે એને ભગવાન સિવાયનો બીજો ઘાટ ના થાય. પરંતુ સામાન્ય માટે, મધ્યમ કક્ષાના મુમુક્ષુ માટે તો એવો ઘાટ જેને નથી થતો એવાનો યોગ કરવો. એસે દુર્લભ યા જગમાહી, એવા હરિભગત કે સંત દુર્લભ છે આ જગતમાં. હરિહિ રહેવત એસે તાઈ, એવામાં ભગવાન અખંડ રહે છે. સોઈ મિલે હરિ મિલે જે તો, ફલ હિ પાવત પ્રાણી તે તો, કા ભગવાન મળે. ગઈકાલની કથા તમે પૂજ્યપાદ ગુરુજીની જે શુક્રવાર મુકાઈ છે સાંભળી હોય, સદગુરુ શ્રુતિ મહોત્સવ 1ની, કા ભગવાન મળે, કા ભગવાનને મળ્યા હોય એવા કોઈ ભગવાનના સંત કે ભક્ત મળે, કા ભગવાન ફેસો ફેસ આપણી યારે વાત કરવા જોઈએ, કા જેને ભગવાને એવો અનુભવ કરાવ્યો છે એવા સંત કે ભક્તનો યોગ આપણને જોઈએ. બેમાંથી એક જોઈએ, કયામાં ફાવી એવા છે, ઘાટ વિનાના થવું છે કે ઘાટ વિનાના હોય એવાને મળીને એમાં સુખમાં રહેવું છે? કયું હેલું? ચાલો, 1 નંબર, 2 નંબર, બધાને 2 નંબર જ ગમે. શીરોપુરી ખાઈને લેર ના કરીએ, ઘાટ વિનાને મળવું અને કામ કરી લેવું, વાસ્તવિકતા એ જ છે. જીવના કલ્યાણ એમ જ થાય છે. જો ઘાટ વિનાના જેને કરવા છે ને, હૃદય પ્રકાશ ગ્રંથ છે ને, એ તો ખાલી કેમેરો છે, ખબર પડે આપણને કે આવું છે. એમાં જેવું કીધું છે એવા જો થઈ જઈએ તો પૂરું થઈ જાય. પણ આપણું જાજા ભાગનાનું પૂરું કેવી રીતે થાય છે? તો કે જે ઘાટ વિનાના છે એવાને મળવાથી થાય છે. એવાને મળવાથી, એવા ઘાટ વિનાના જે છે, જેને ભગવાન સિવાય બીજા ઘાટ નથી, ભગવાન સંબંધિત સંકલ્પો છે, ભગવાનની રુચિ અનુસાર જ જીવવાવાળા છે, એવા આપણે મોટા ભાગ્યશાળી છીએ. હરિભગત બે હરિભક્તોને કંઈક ખબર નહીં, અન્ન બનાવ કે એવું કંઈક થયું અને કંઈક એને અનહમજન થઈ, ત્યારે પૂજ્યપાદ ગુરુજી ત્યાં આગળ બેઠા હતા, મને હજુ યાદ છે. એ હરિભક્તો આગળ ગુરુજીએ કીધું, એ બે હરિભક્તોને અન્ન બનાવ હતો, પણ એને કંઈક પછી કોઈ વખત એ બેને અન્ન બનાવવું હોય તો
કોઈ વખત એવું થાય ને કે આ ભગતનો પગ સંત લઈ લે તો ઓલા ભગતને થાય કે સ્વામી આની વાતમાં ભળી ગયા એમ એમ. એને પછી એક બાજુથી ગુરુજી પ્રત્યે કંઈક થયું હશે, એટલે ગુરુજીએ ત્યારે બે ભગતને બેહાડીને કીધું. એ બેને પછી પોતાની ભૂલ સમજાઈ ગઈ, બે એકાબીજાને દંડવટ કર્યા, માફી માગી. ગુરુજી બેઠા હતા હું ત્યાં બાજુમાં. ગુરુજીએ કીધું, ભગત આ હૃદયમાં કે આટલા વર્ષોથી જ્યારથી સમજણ આવી છે ત્યારથી આ હૃદયમાં હરિકૃષ્ણ મહારાજ સિવાય બીજું કંઈ ગયું જ નથી, અને હરિકૃષ્ણ મહારાજ સિવાય બીજો કોઈ સંકલ્પ થયો નથી, થયું જ નથી. અને એ ખબર કેમ પડે? એ ખબર એમ પડે, બાજુમાં રહેવાથી ખબર પડે, દૂર રહેલાને કાંઈ ખબર ના પડે. આ સિદ્ધ ભગત મને ઘણી વખત કહે, બહુ વખત કહેતા આવે મારા પાસે બે હે, પણ કે સ્વામી જેવું અહીં સંતો ભેગા હેત થાય છે ને એવું ગુરુજી ભેગા હજુ નથી થતું એવું મને કહે. મેં કીધું, ભગત એમાં એવું છે કે તમે રોજ સાધુ ભેગા રહો, જે સાધુને મળતા હો સાધુ ભેગા બેસતા હો એટલે ત્યાં હેત જલ્દી થાય, ગુરુજીનો અનુભવ તમને ઓછો થાય તો ઓછું થાય. આ વખતે ઋષિકેશ ગયા ને, 10 દિવસ રહ્યા ને આસિદ્ધ ભગતે ત્યાં, પછી છેલ્લે પ્રવચન કરવા ઊભા કરે. આસિદ્ધ ભગતે ત્યારે કીધું કે હું કેટલી વખત સંતોને પ્રાર્થના કરતો પણ મને એવું લાગે છે કે ગુરુજીને ઓળખવાનો ચાન્સ મને આ 10 દિવસ ઋષિકેશમાં આવ્યો ને એટલે મળ્યો, હવે મને બરાબર ગુરુજી સાથેનું કનેક્શન પાકું થઈ ગયું. પાસે રહે એટલે ઓળખાય, નહીં તો ના ઓળખાય. પાસે રહેવાથી ખબર પડે. પીવડા ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠા થઈ ત્યારે ગુરુજીને જે ઉદ્વેગ લખેલો છે બ્રહ્મવિદ્યાની અંદર, જે તે સમય પ્રતિષ્ઠા ઉત્સવ વખતે, અને ત્યારે ઘનશ્યામ મહારાજે દર્શન આપીને કીધું, હું પ્રત્યક્ષ બેસવાનો છું, તું શા માટે ચિંતા કરે છે? અને આજે ઘનશ્યામ મહારાજ પ્રત્યક્ષ બેઠા છે, હજારોના સંકલ્પો પૂરા કરે છે, હજારોના સંકલ્પો. એમને બધા મહાપૂજા, એમને બધા નીલકંઠવર્ણીનો અભિષેક, કંઈ બધા નિષ્કામ ભાવે જ કરતા હશે, બસ ભગવાનને રાજી પાડતે, કાંઈક તો પોતાના સંકલ્પ પૂરા કરતા હશે ને ભગવાન. પ્રત્યક્ષ છે મહારાજ, બેઠા કેવી રીતે બેઠા, કયા પ્રેમથી બેઠા, કેવો અનુભવ, એવાનો યોગ આપણને સીધો. આ કડી એમ સમજાવે છે કે દુર્લભ છે એવા હરિભક્ત મળવા. અક્ષરધામના અનાદિ મુક્તો આ પૃથ્વી પર આવીને મનુષ્ય આકારે આપણને મળે બહુ દુર્લભ છે, પણ આપણને સીધો કોન્ટેક મળ્યો ભગવાનના એવા સત્પુરુષોનો, કેવડી મોટી વાત. અમારા ઘનશ્યામ દાદા જોડે ઘણી વખત હું બે કલાક અમારે સત્સંગ હાલે, ભીખુ દાદાને બધાય. એક દિવસ આ હોલમાં હમણાં 2 દિવસ પહેલાં ભેગો થઈ ગયો દાદાને, અને આમ 2 મિનિટ 5 મિનિટ ત્યાં ઊભો રહીને એમને પ્રાર્થના કરું કે તમે મને જાળવ્યો છે, અને મેં તો કાંઈ સામેથી, મને બહુ ઈચ્છા થતી કે મારે કથા સાંભળવા જવું છે, કથા સાંભળવા મંદિર જવું, જ્યારે અહીં નહોતા રહેતા ત્યારે. પણ કે ખબર નહીં, ભગવાને ગુરુજીએ જ કીધું કોણ રહેવા આવશો, અને ત્યારે મેં આંગળી ઊંચી કરીને મને સામેથી બોલાવી લીધો. એટલે હું રોજ ગુરુજીને પ્રાર્થના કરું છું કે આ યોગ મને આપ્યો છે ને આવો યોગ મને છૂટવા ના દેતા, રોજ 2 મિનિટ ઊભો રહીને ન્યા પ્રાર્થના કરું છું, પ્રત્યક્ષ પ્રાર્થના ડેલી રહેવાનું, રોજ પ્રાર્થના કરું. બોલો. પછી મને દાદા આમ ગડગડા થઈને મને કે સ્વામી મને ખબર નહીં કે મને આવો યોગ કેમ મળી ગયો. હું બહુ વખત વિચારું કે મને આવો યોગ કેમ મળ્યો, તો મને એક જ વસ્તુ ખાલી ખ્યાલમાં આવે છે, મને બીજું કશું મેં કર્યું હોય એવું કશું ખ્યાલ નથી આવતો, પણ વિરસો દ્વારા જ્ઞાનજીવન સ્વામીની મેં સેવા કરી હતી ને એ મને યાદ આવે છે. મેં કીધું દાદા એના સિવાય બીજું કંઈ છે નહીં, એવા મોટાની જે સેવા કરી ને રાજીપાના રૂપે જ આ ઉંમરે આવો યોગ મળ્યો છે, બાકી થાય જ નહીં, શક્ય જ નથી. 24 કલાક ક્યાંથી મળે? 24 કલાક ભગવાનના દર્શન બૂમ પાડો ને સાધુના દર્શન થાય જ નહીં, કોઈ દી શક્ય નથી. એ થાય છે એ મોટા પુરુષના કોક દી આશીર્વાદ. એટલે ભલે આપણે ઘાટ વિનાના નથી થયા એની હારે કંઈ મતલબ નથી, એની મહેનત કરીએ, સાચા થઈને મહેનત કરીએ, સાચી દિશામાં મહેનત કરીએ, હૃદયમાં ખરેખર મહારાજ સિવાય બીજા ઘાટ ઓછા થાય એવા પ્રયત્નમાં રહીએ, પણ આપણો જે યોગ છે ને એની કિંમત સમજીએ. હું ઘણી એક વખત કહું છું કે મારી પ્રાપ્તિ, મારી લાયકાત અને મારી પ્રાપ્તિ બેનો વિચાર કરો, આપણી લાયકાત અને આપણી પ્રાપ્તિ. આપણી લાયકાત કેવી છે, આપણી વિચારધારા કેવી છે, અને આપણી પ્રાપ્તિ કેટલી ઊંચી છે. જે જીવને ક્યારેય પણ ભગવાન કે અનાદિ મુક્તોનો યોગ જ ના હોય, એ યોગ આપણને મહારાજે દઈ દીધો, એવા મુક્તો આપણને રોજ દર્શન આપે ને વાતો કરે એવો યોગ આપણને દઈ દીધો, આ ભગવાનની બહુ મોટી દયા છે, બહુ મોટી કરુણા છે. દરેક વ્યક્તિએ રોજ આટલો વિચાર તો કરવો જ જોઈએ. હું તો મારો નિજ અનુભવ કહું છું ત્યાગાસનનો, કે આજ દિવસ સુધી રોજ દિવસમાં 5-10 વખત આ વિચારું, બાથરૂમમાં સ્નાન કરતા પણ વિચારું,
કે આપણી લાયકાત કરતાં આપણને દીધેલા મહારાજ, આપણને દીધેલા મોટા પુરુષ, આપણને દીધેલા શાસ્ત્રો, આપણને દીધેલો આ સંતો ભક્તોનો યોગ, એની કિંમત બહુ છે. આપણા કરતાં તો આ બધું બહુ મહાન મળ્યું છે આપણને. હવે આટલું મહાન મળ્યું છે એના જ ઘાટ કર્યા કરીએ, ઘાટ ભગવાનના ભલે ના થાય, પણ આ મળ્યું છે ને એના ઘાટ. વ્યક્તિને શું થાય છે, કોઈને $5 લાખ મળી ગયા, ઘાટ શાના થાય પછી કહો તો? મર્સિડીઝ કાર લાવવાના બહુ વખતથી સંકલ્પ થતા હોય ને, 10 વર્ષ પૈસા ભેગા કરીને પછી મર્સિડીઝ કાર લઈ આવે તો સંકલ્પ શાના થાય? મર્સિડીઝ કાર ના થાય. એક ભાઈ છે આપણે અમેરિકામાં, જે વસ્તુ મળી હોય ને એના ઘાટ બહુ થાય. એમાંય મોંઘી મળી હોય ને તો બહુ ઘાટ થાય, એના બહુ જ ઘાટ થાય. મોંઘી વસ્તુ મળી ગઈ હોય તો બહુ ઘાટ થાય. આપણને મોંઘામાં મોંઘી જો કોઈ વસ્તુ મળી હોય તો આ મહારાજ ગુરુજી જેવા મોટા પુરુષ, આપણને આ પવિત્ર સંતો ભક્તોનો યોગ, આ મોંઘામાં મોંઘું મળ્યું છે, આના ઘાટ કર્યા કરવાના. ભગવાનનો ઘાટ ના થાય તો કંઈ નહીં, પ્રાપ્તિનો ઘાટ તો થાય ને, કે આ મારી પર કેવી મોટી કૃપા, મારી પર કેવડી મોટી દયા, હું વરિયાને ક્યાં લાયક છું, આવો યોગ મને ના મળ્યો હોત તો શું કરતો હોત, લો વિચારો. ચાલો આવો યોગ ના હોત, આ એક ખાલી કલ્પના કરો, આ લોયા ધામ ના હોત, આવા સાધુનો આપણને યોગ ના હોત, ખાલી કલ્પના જ કરો, કલ્પના, કશું જ ના હોતા, આ ટાઈમે આપણી ક્રિયા શું હોત, આપણે શું કરતા હોત? ફક્ત આમ થોડાક વર્ષ આમ પાછા જઈને આમ થોડુંક કેલ્ક્યુલેશન કાઢીએ ને, આપણને આપણો ગ્રાફ મળી જાય, આપણને આપણી જીવનશૈલી મળી જાય, આપણને આપણી લાયકાત મળી જાય. ખ્યાલ આવ્યો? મારે વિચાર એટલો જ કરવાનો કે આ કપડું ગુરુજીએ ના આપ્યું હોત અને મને અહીં જો ના લીધો હોત તો હું તો અહીંયા જ હોત, અહીંયા જ હોત, પૃથ્વી પર જ હોત અત્યારે, આયુષ્ય હોત તો શું કરતો હોત, આ ટાઈમે આપણે શું કરતા હોત? એની કિંમત જ્યારે સમજીએ ને ત્યારે ખબર પડે કે આ મોટા મહારાજ, આ મોટા પુરુષ, આ મોટા સંતો ભક્તો, આ બધું યોગ મહારાજે દયાએ કરીને દીધો છે. એનો રોજ વિચાર કરવાનો. તમે સેવા કરો, ભજન કરો, તપ કરો, બધું જ કરો, પણ એમાં આ વિચાર સતત રાખો, મારી લાયકાત કરતાં મારી પ્રાપ્તિ કરોડો ગણી છે, પછી ભગવાન ભજવાની બહુ મજા આવે. એટલું આ કડીઓનો અર્થ થાય છે. પછી કલ્યાણ કનિકા પૂજ્યપાદ ગુરુજીની જે પ્રકરણ 1:8-9-10 વાત છે એ છે. ગુરુજી એમાં કહે છે, હું તમને બધાને પગે લાગીને કહું છું, સર્વોપરિના નિશ્ચયમાંથી ક્યારેય પાછા પગ ન ભરશો. કેવડી મોટી વાત, વિચારો, ગુરુજીને મહારાજ આપવાનો કેટલો એ છે. ગુરુજી કે પગે લાગીને કહું છું, કોઈ તમને એમ કે સ્વામિનારાયણ સિવાય બીજો કોઈ ભગવાન છે તોય ક્યારેય ન માનતા. વિચારો, આટલી આપણને દ્રઢતા પાકી કરાવી ત્યારે આપણે કહી શકીએ છીએ કે મહારાજ સિવાય બીજું કાંઈ નહીં. ઉપાસનાના પાયા બહુ ખોદાતા જાય છે. જો નપુંસકથી સ્ત્રીને પુત્ર જન્મે તો ઉપાસના વિનાના માણસનું પણ કલ્યાણ થાય, પણ એ બનવા જોગ નથી, માટે મોક્ષ માર્ગે ઉપાસના મુખ્ય છે. ઉપાસનાની વાતો વિશે કાંઈ સહન થતું નથી. ગુરુજી કે સહન નથી થતું, ઉપાસનાનો કોઈ છેદ કરે ને ત્યારે. પતિવ્રતા નારીને કાંઈ બનાવતા નહીં આવડતું હોય તો પણ એનો પતિ એને રાખશે, પણ જે 56 ભોગ રોજ બનાવીને પતિને જમાડે ને બાજુવાળા કોઈ પુરુષ સાથે તાળી મેળવતી હશે તો તેનો પતિ તેને ક્યારેય નહીં ચલાવે. તેમ યાદ રાખો કે જ્ઞાન ભક્તિ વૈરાગ્ય નહીં હોય તો પુરુષોત્તમ ચલાવી લેશે, પણ ઉર્ધ્વરેતા બ્રહ્મચારી હશે પણ ઉપાસના નહીં હોય તો પુરુષોત્તમ નહીં ચલાવી લે. એ વાત ગુણાદિતાનંદ સ્વામીએ સમજાવી છે અને શ્રીમદ ભાગવતમાં પણ કહ્યું છે. આ બધા વાતો પરથી આપણને લાગે કે ગુરુજીને શ્રીહરિની ઉપાસના પાકી કરાવવાનું કેટલું તાન છે. એના માટે જ આપણા આ સિંહાસનની અંદર જો પીવડા ઘનશ્યામ મહારાજ અને લોયા આટલું મોટું મંદિર થશે તો પણ એના સિંહાસનની અંદર એક હરિકૃષ્ણ મહારાજ. આ ઉપાસના કેટલી દ્રઢ ઉપાસના, આવડું મોટું મંદિર અને એમાં એક હરિકૃષ્ણ મહારાજ. એટલે વાલા ભક્તો, તમે બધા યુવાનો પણ એટલા ઠચ જોઈએ, તમારામાં ભગવાન સ્વામીની નિષ્ઠા, ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે એની ખુમારી હૃદયની અંદર આરપાર. આપણે આટલા વર્ષોથી છીએ ને એટલે આપણા હૃદયની અંદર આરપાર આમ નીકળી જવી જોઈએ ઉપાસના. આપણને કોઈ જીવાતમાં એવો અજાણ્યો મળે કે જેને ભગવાન સ્વામિનારાયણની ઉપાસના નથી, એને કેવી રીતે હું મહારાજની ઉપાસના આપું? ધીમંતભાઈ, આપણે જોઈસ લંડન જતા હતા ને, પેલા જોઈસ મળ્યા હતા ખબર છે એરપોર્ટ ઉપર, એને તમે વિચારો, અમે મૂર્તિ આમ મહારાજના દર્શન કરાવીએ, ધીમનબેન મેં કીધું એને ફોનમાં બતાવો ઘનશ્યામ મહારાજને, બધું આમ સમજાવો, પણ વળી વળીને એના મત પર જતો રહે, વળી વળીને એના મત પર. અમને પ્લેનમાં બેઠાને
તો પ્લેનમાં અમારે તો કંઈ ખાવા પીવા, એટલે અમે બેઠા હોય, અમે સત્સંગની વાતો કર્યા કરતા હતા. તો એ પાછો ઊભો થઈને આવ્યો, ન્યા આવીને પાછો અમારું થોડું જાણે પણ એનું બીજ મૂકતો જાય કે ભગવાનને આકાર હોય જ નહીં, ભગવાનને આકાર હોય જ નહીં, આવું પાછો મૂકતો જાય બીજ. બાકી એવો હતો, ધર્મ એવો પાડતો હતો, એરપોર્ટ ઉપર આમ બેઠેલો, કાચ બાજુ, કાચ પેલી બાજુ પ્લેન દેખાય ને એમ, કે આ બાજુ કોઈ એરપોર્ટ ઉપર બીજા કોઈ ના દેખાય એવી રીતે બેઠો હતો. એનો પ્રચારક હતો એ ધર્મનો, પણ જબરજસ્ત એની નિષ્ઠા કેવી હોય. પછી ચરિત્ર છે પીથલપુરના જાનબાઈનું. પીથલપુરના જાનબાઈ બહુ સારા ભક્ત હતા, આમ શિવજીના ભક્ત હતા. ભાવનગર જિલ્લાના તળાજા પાસેના મોટા ગોપનાથ ગામે મહાદેવજીનું પ્રાચીન મંદિર છે, ત્યાંથી નજીકની અંદર પીથલપર ગામ છે. આ જાનબાઈ એ ગામના મુમુક્ષુ હતા, હંમેશા ગોપનાથ મહાદેવના દર્શને જતા ગાયનું દૂધ મહારાજ ગોપનાથને નિત્ય ધરાવતા. ખોજા જ્ઞાતિના હતા, પૂર્વના મુમુક્ષુ હતા. એમને હૃદયમાં દ્રઢ પ્રતીતિ હતી કે હું શિવજીને રોજ દૂધ ધરાવીશ તો મને ભગવાન ચોક્કસ ક્યારેક મળશે, આવો એને વિશ્વાસ હતો. અને ભગવાન જેને મળે છે એને શ્રદ્ધાને વિશ્વાસવાળાને જ મળે છે. જેને શ્રદ્ધા છે, જેને વિશ્વાસ છે એને ભગવાન મળે છે. જેને શ્રદ્ધા નથી, જેને વિશ્વાસ નથી એને ભગવાન નથી મળતા. ભગવાનની અનુભૂતિ માટે સૌથી વિશેષ જરૂર પડે શ્રદ્ધાની ને વિશ્વાસની. જેને શ્રદ્ધાને વિશ્વાસ હોય એને ભગવાનની અનુભૂતિ થાય, જેને શ્રદ્ધાને વિશ્વાસમાં જેટલી ખામી હોય એટલી એને ભગવાનની અનુભૂતિ ના થાય. આ બાઈ ભગવાનના દર્શન માટે જ રોજ ભગવાનને નિત્ય ભોલાનાથને ગોપનાથને દૂધ ધરાવતા, શિવ શિવ શંકર મહાદેવનો જય હો આવો જાપ કરતા કરતા જાય. મહાદેવજીને જે દૂધ ધરાવ્યું હોય એ જો રસ્તામાં કોઈ સાધુ સંત મળે તો એને પાઈ દે, જો ન મળે તો પોતાને ઘેર લઈ જાય. કેટલીક વાર એવું પણ થતું કે જતા હોય ગોપનાથ મહાદેવને, રસ્તામાં કોઈ સાધુ સંન્યાસી મળે ને તો એવું જ માને કે આ મને ભગવાન મળ્યા છે, એને પાઈ દે. આવો એને હૃદયમાં દ્રઢતા કરી રાખેલી અને રોજ આવ જાવ કરે. એમાં 1855 સાલ હતી, ભગવાન સ્વામીને નીલકંઠવરની વેશે ત્યાં આગળ મહુવા બાજુ વિચરી રહ્યા હતા અને દરિયાકાંઠે આવેલા ગોપનાથ મહાદેવના દર્શન કરીને પાછા ફરતા હતા ત્યારે રસ્તામાં જાનબાઈ મળી ગયા મહારાજને. જાનબાઈ આ વરની વેશ મહારાજને જોયા એટલે એનું ચિત્ત ખેંચાયું, એને લાગ્યું આ કોઈ અલૌકિક મૂર્તિ છે. એટલે જાનબાઈએ બૂમ પાડી, ઓ મહારાજ. પરોક્ષમાં તો એવી જ રીત હોય ને, અમને સંતોને જઈએ એટલે શું કે મહારાજ, એ મહારાજ ઊભા થાવ, મહારાજ અહીં બેહો, મહારાજ જો ને હાથ જોઈ દો ને. મેં કીધું હાથ જોવાળા નોય મહારાજ ભાઈ, ઘણા છે ને પરોક્ષ હોય ને, મહારાજ હાથ જોવો છો કે હાથ જોવો છો? ના ભાઈ હાથ નથી જોતા, અમે તો હૃદય જોઈએ છે ને હૃદય ધોયે છે, બે જ આવડે છે, હૃદય જોતા ને હૃદય ધોતા. આ બે ભગવાન સ્વામીને પોતાના સાધુને હોપ્યું છે, બાકી હાથ જોતા નથી હોપ્યું. હૃદય જો સારું થઈ જશે તો હાથ હારા જ થઈ જશે, હૃદય જો નહીં સારું થાય તો હાથની રેખાઓ હશે તો એ ડૂબી જશે ઊંડી. ઓ મહારાજ ઉભારો, વર્ણીને બૂમ પાડી. વર્ણીને જતા જોઈને ઉતાવળ ગતિથી પાછળ ચાલ્યા ગયા અને બૂમ પાડી. અને મહારાજ કોઈ દી ઊભા ના રહે. મહારાજનો સ્વભાવ કેવો હતો, કોઈ એમને ગોતવા જાય ને તો વધારે ભાગે, પકડાય નહીં. પણ એ દિવસ મહારાજ એ પ્રેમી ભક્તના પ્રેમને લઈને ઉભા રહી ગયા. બાઈએ વરની સન્મુખ જોયું, દોડ્યા. વરનીએ કીધું ધીમે ધીમે આવો, બહુ દોડશો નહીં. કે પેલો લોટામાં દૂધ હતું ને એ દૂધ લઈને બાઈ ગયા. બાઈની ગતિ ધીમી પડી. વરની પાસે પહોંચ્યા અને વરની પાસે આવીને એને મૂંઝવણ થઈ, શું કહેવું ને શું બોલવું. કાંઈ બોલે એ પહેલાં વરનીએ પૂછ્યું કે આ લોટીમાં શું છે. મહારાજની મૂર્તિ તો એવી જતી ખેંચી લે એટલે ખબર ના પડે હું બોલું. એ આ લોટીમાં શું છે? દૂધ મહારાજ, ગાયનું દૂધ છે, આપ તે પી જાઓ. એમ કહીને એમને લોટી વરનીને આપી દીધી. વરનીએ હસતા હસતા લોટી લીધી, દૂધ પોતાના કમંડળામાં ગાળીને લીધું. મહારાજે અમને ધર્મામૃતમાં એવું કીધું કે તમે સંતો ગામડે ગયા હો અને કોઈ અજ્ઞાની જીવ તમને ગાળ્યા વિનાનું દૂધ આપે ને તો તમારે ગાળીને પીવું. ભગવાનને અજ્ઞાની જીવે ધરાવી દીધું હોય, હવે દૂધ એને પછી આપ્યું, લો સંતો આ દૂધ. તો કે દૂધ તમારે જોઈતું હોય તો એને ધરાય, એને ગાળ્યું ના હોય, પણ તમે જ્યારે લો ત્યારે ગાળીને. મહારાજે કમંડળની અંદર દૂધ ગાળીને લીધું અને પછી મહારાજ પી ગયા અને પૂછ્યું, બેન તમે કોણ છો?
મહારાજ અમે અહીં ઉચડી પાસે પીથલપરમાં રહીએ છીએ, જાતે ખોજા છીએ, અને મારું નામ જાનભાઈ છે, અને મારું નિયમ છે કે રોજ ગાયનું દૂધ લઈને ગોપનાથ મહાદેવ પાસે જવું, રસ્તામાં જો કોઈ સાધુ મળે તમારા જેવા મહાત્મા તો એને પાઈ દઉં મહારાજ, નહીં તો ગોપનાથને ધરાવીને પાછી આવું, તો રસ્તામાં જો કોઈ સાધુ મળે તો પાઈ દઉં, નહીં તો પછી ઘરે પ્રસાદીનું બધા કુટુંબ પરિવારવાળા મારા 3 છોકરા છે એને પાવ. મહારાજ ભાવ જોઈને હસ્યા. મહારાજ એટલું બોલ્યા કે આજે તમારું દૂધ સાક્ષાત મહાદેવજીએ પી લીધું એવું તમે માનજો. ભોળા જાનભાઈ વર્ણીના આ શબ્દોમાં કાંઈ સમજ્યા નહીં, એના અંતરમાં શાંતિ થઈ ગઈ. વર્ણી એક દ્રષ્ટિ એના ઉપર નાખીને ત્યાંથી ચાલવા માંડ્યું. મહારાજ તો કમાનમાંથી તીર નીકળે એમ હાલે ગયા. જાનભાઈ જોઈ જ રહ્યા, એને પૂછવું તું તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો, શું છો, પણ કાંઈ ના પૂછી શકે. ભગવાન છે જ એવા. જ્યારે જ્યારે જેને જેને જ્યાં જ્યાં મળ્યા છે એને પોતાનું દેહ પણ આખું ભૂલાઈ જાય. જેને જે સમયે ભગવાન જે અવસ્થામાં મળે છે ત્યારે એને કશું જ ભાન રહેતું નથી, બધું જ ભૂલાઈ જાય. અને ભગવાન ત્યારે જ મળે કે બધું ભૂલાય. બધું ભૂલાય ને ભગવાન મળ્યા હોય એ મળ્યા એટલું યાદ રહે, પાછા મળીને જતા રહે એટલે હતું એમ બધું પાછું થઈ જાય, આખી સૃષ્ટિ સર્જાઈ જાય. કેટલાયના ભગવાન જ્યારે જ્યારે કેટલાયને ભગવાન મળ્યા છે તો એની આજુબાજુમાં જ બીજા 15 જણા હોતા હોય ને બેઠા હોય ને વાતો કરતા હોય, એમાંથી એકેય અનુભવ ના થાય. ભગવાન જેને મળવાનું છે ને મળીને એનું કામ કરીને જતા રહે, ઓલાને એકને જ અનુભવ થાય. એની માટે ઓલા 15 અદૃશ્ય થઈ જાય, કાંઈ રહે નહીં. ઓલા 15 માટે આ બધું અદૃશ્ય હોય એને એ ના ખબર પડે. ભગવાનની રીત એવી અલૌકિક છે. કોઈ અપૂર્વ આનંદ એનો અનુભવ થયો પણ કાંઈ પૂછી ના શક્યા. ઘરે પહોંચ્યા, પેલી વર્ણીની મૂર્તિ અંતરમાં રમ્યા કરે, બસ આટલું કામ થઈ જાય. વર્ણીની મૂર્તિ અંતરમાં રમ્યા કરે. ઘેર આવ્યા, વર્ણી જ દેખાયા કરતા હતા, હાથનો ઈશારો કરેલો, કમંડળમાં દૂધ ગાળતા હતા, દૂધ પીતા હતા. એ મૂર્તિ ઘરી ગયેલી જાનભાઈને રાત્રે બસ સુવા ગયા. જાનભાઈને વિચાર આવ્યો કે મેં પૂછ્યું નહીં તમે કોણ છો, ક્યાંથી આવો છો, શું કરો છો, કાંઈ ના પૂછ્યું. અરે રે રે રે, હું તો અભાગની કેવા વર્ણી હતા, સાક્ષાત મહાદેવો એવા લાગતા હતા. એમ વિચાર કરતા કરતા સૂઈ ગયા. રાત્રે સ્વપ્નની અંદર મહારાજ આવ્યા. વર્ણી સ્વરૂપે મહારાજ આવ્યા. 180,000 પેંગંબરો વર્ણીની સ્તુતિ કરતા જોયા. જાનભાઈ પોતાનો દેહભાવ ભૂલી ગયા. પીથલ પર એનું ઘર બધું જ અદૃશ્ય થઈ ગયું. અને વર્ણીનો ઘેરો અવાજ સાંભળ્યો, જાનભાઈ 3-1 વર્ષ પછી હું ફરી આ તરફ આવીશ ત્યારે તમે તમારા પુત્રને વાયવ્ય ખૂણામાં મોકલજો. આટલું કહ્યું વર્ણીએ. વર્ણીના અવાજના પડઘા પડ્યા. એને સાંભળેલો પેલો વર્ણીનો અવાજ એટલે એને ખબર પડી ગઈ કે આ વર્ણી આવ્યા છે. જાનભાઈ હું ફરી આવીશ, તમારા પુત્રને વાયવ્ય ખૂણામાં મોકલજો. આમ કહીને અદૃશ્ય થઈ ગયા. જાનભાઈ સ્વસ્થ થયા. જોયું, સમજાયું નહીં, સ્વપ્નો છે, મારું ઘર છે, આ તો બધું મને દેખાતું નહોતું, હમણાં વર્ણી જ દેખાતા હતા. ભગવાનના જ્યારે જેને જેને દર્શન થાય છે ને એને આવું થાય છે. શાસ્ત્રોમાં જેને જેને દર્શન જ્યારે જ્યારે થયા છે ને ત્યારે બધાને આવું થાય છે. જેની જેની અનુભૂતિ પણ વર્તમાન કાળે કોઈક જગ્યાએથી એવા ભગવાનના મોટા પુરુષો કે ભગવાનના સંતો ભક્તોનો અનુભવ પણ જો જોવામાં આવે તો એવું થાય છે ને બધું ભૂલાઈ જાય, કશું દેખાય જ નહીં, ભગવાન જ દેખાય એવું થઈ જાય. પાછા મળીને જતા રહે, મળીને જતા રહે, ખબર પણ ના પડે. જાનભાઈ સ્વસ્થ થઈ ગયા. એમને સમજાયું નહીં કે આ સ્વપ્ન હતું કે સત્ય હતું. પરંતુ સ્વપ્ન હોય તો પોતે પથારીમ સૂતી હોય, પણ પોતે પથારીમ બેઠા હતા, વાતો કોઈ યારે કરી ખબર પડી અને અદ્રશ્ય થઈ ગયા. એ વસ્તુ જ એવી છે, અલૌકિક છે. જોગી સ્વામી ધામમાં જવાના હતા ત્યારે પૂજ્યપાદ ગુરુજીએ કીધું કે જોગી સ્વામી ધામમાં જવાના 2 દિવસ પહેલાં ગુરુજી જ્યાં સૂતા હતા ત્યાં સવારમાં 4 વાગે જઈને ટપલો મારીને કીધું મારા દર્શન કરી જા. ગુરુજીએ સવાર ઉઠીને મેમનગર બાલુ સ્વામીને ફોન કર્યો કે જોગી સ્વામી ક્યાં છે ને કેવી છે સ્વામીની તબિયત. તો કે સ્વામીની તબિયત નથી સારી. જોગી સ્વામી કેટલા દિવસોથી આંખો નહોતો ખોલતા, પણ એ દિવસ હાર પહેરાવ્યો, આંખો ખોલી, દર્શન કર્યા અને 2 દિવસમાં જોગી સ્વામી ધામમાં ગયા. આ મોટા પુરુષો, કેટલાય મોટા પુરુષોના પૂર્વેના ઇતિહાસો છે. ધામમાં જતા પહેલાં પોતાનો એવો બહુ એવા આશ્રિત હોય ને કે જે મોટા પુરુષમાં બહુ જોડાયેલા હોય એને જઈને રાત્રે દર્શન આપીને કીધું છે કે હું ધામમાં જઉં છું, દર્શન કરી જા, વહેલો નીકળી જા, કીધેલું છે. શ્રીજી મહારાજ ધામમાં ગયા ત્યારે પણ થયું છે, પછીના મોટા પુરુષો પણ જે જ્યારે જ્યારે ધામમાં ગયા ત્યારે કહેતા ગયા છે કે હું ધામમાં જઉં છું, દર્શન કરી જા. આ બધા અલૌકિક પ્રસંગો આ સત્સંગમાં છે,
અને એવો દિવ્ય સત્સંગ આપણને મળ્યો છે. એ જ મહારાજ, એ જ મોટા પુરુષો, બધું આપણને મળ્યું છે. જો આપણે એની અનુભૂતિમાં રહીએ તો આ બાજુ ઉપર એના આનંદનો કોઈ પાર નહોતો. જાનબાઈને એટલું થઈ ગયું કે આ સાક્ષાત મહાદેવ હતા, એને હું સમજાઈ ગયું આ સાક્ષાત મહાદેવ જ હતા, કારણ કે આ મને અનુભવ થયો એટલે મહાદેવ જ હતા. પછી તો રોજ નીલકંઠ વર્ણિની મૂર્તિને અંતરમાં ધારતા અને ભજન કરતા. એમના ત્રણ દીકરા હતા, હરજી ઠક્કર, લાધા ઠક્કર અને ધનજી ઠક્કર. એનો પતિ દેહ મૂકી ગયો. 3 વર્ષ પછી હરજી ઠક્કર પોતાના મોટા દીકરાને કીધું કે તું વાયવ્ય દિશામાં જા, ક્યાંક આ વર્ણી ભગવાન રૂપે આવવાનું મને કીધું છે, ક્યાંક આવશે આ વર્ણી છે. એટલે આ વાયવ્યમાં ગોતતા ગોતતા ગયા, ત્યાં ખબર પડી કે જે નીલકંઠ વર્ણી હતા એ લોજમાં આવેલા, અને પછી અત્યારે ગઢપુરની અંદર છે, ને ત્યાં જઈને હરજી ઠક્કર મળ્યા. પછી તો પિથલ પરથી હું આવું છું, આવી બધી વાત કરી, મારી માએ મને મોકલ્યો છે, મારું નામ હરજી ઠક્કર છે. મહારાજે એના માથે 2 હાથ મૂક્યા અને કહ્યું, હરજી ભગત, તમારી માએ અમને દૂધ પાયું હતું. પછી અમે એને કહ્યું હતું કે તમારા દીકરાને 3 વર્ષ પછી આ બાજુ મોકલજો, અમે મળીશું. હરજી ઠક્કરને તેની માં જાનબાઈને કહેલી વાત યાદ આવી ગઈ કે આવું કીધેલું બધું મહારાજે એને આબેહૂબ કહી દીધું. પછી હરજી ઠક્કરને ગઢપુરમાં મહારાજે પોતાના પાસે રાખ્યા, દાદા ખાચરના કારભારી રાખ્યા. બહુ વફાદાર ને બુદ્ધિશાળી હતા એટલે બધું કારભારું હરજી ઠક્કર કરતા. પછી જાનબાઈ પણ હરજી ઠક્કરને અને ધનજીને, બે દીકરાઓ લાધા ઠક્કર, ધનજી ઠક્કર લઈને ગઢડા આવીને રહ્યા. મહારાજના પ્રથમ દર્શન કરતા જ એમના અંતકરણ ઇન્દ્રિયો ખેંચાઈ ગયા, પૂર્વની બધી વાત યાદ આવી ગઈ. પછી જાનબાઈને મહારાજ કે, જાનબાઈ કંઈ યાદ આવે છે વર્ણી સ્વરૂપ? અરે મહારાજ, એ ભૂલાતું હશે? તમે એક તો ત્યાં મારા હાથનું દૂધ પીધું, રાત્રે મને દર્શન દીધા, હજુ ભૂલાતા નથી. પ્રેમાનંદ કહે બીજું કોઈ નવ જાને, એમ અવિગત અંતરમાં વસિયા, આવો રાજીવ લોચન રંગ રસિયા. એવું જેને દર્શન કર્યા હોય એને કોઈ દી ભૂલાય નહીં. ઓહો મહારાજ, મને કેમ ભૂલાય? પછી તો ગઢપુરમાં આવ્યા, ગઢપુરની અંદર ગામમાં એક ખોરડું ખરીદી લીધું, ત્યાં જ વસવાટ કર્યો અને આજીવન ગઢપુરની અંદર રહ્યા. હવે એ જાનબાઈએ એક વાર ભગવાનને ઊનું પાણી કરવા માટે ઉનામનું તાંબાકુંડી જેવું પાત્ર જોતું હતું, એટલે જાનબાઈએ મોટું તાંબાકુંડી પોતાની ઘેર હતી ને એ મહારાજને દીધી. તે ધનજી ઠક્કર એનો છોકરો એટલું જ બોલ્યો કે માં, મહારાજને એવડું મોટું દેવાનું શું જરૂર હતી, નાની દીધું હોત તો મહારાજને તો બીજા ગણાય મળે, આપણે ક્યાંથી લાવશું. અને જાનબાઈને એવો સત્સંગ, ને જાનબાઈ કે તું મને ભગવાનની સેવામાં આડો આવ્યો, નીકળી જા ઘરની બહાર, તું મારે ઘરમાં જ ના જોઈએ. અને ધનજી ઠક્કરને કાઢી મૂક્યા, તળાજા ગામ જઈને રહ્યા. જાનબાઈ ધામમાં ગયા ને ધનજી ઠક્કર ધામમાં ગયા. ધનજી ઠક્કર ગઢપુર છોડીને તળાજે રહેવા ચાલ્યો ગયો, ને ત્યાં જ એને દેહ મૂક્યો. પણ ધનજી ઠક્કરનું મરતા સુધી જાનબાઈએ મોઢું ના જોયું. કેવી એની ભક્તિ હશે વિચારો, એક તાંબા કુંડી ખાલી મોટી કેમ આપી, નાની કેમ ના આપી, આટલો જ આર્ગ્યુમેન્ટ કર્યો. પણ જાનબાઈ કે, તું ભગવાનની સેવા માડો આવ્યો, જોઈએ જ નહીં, તું મારો છોકરો હાનો હાલતો થઈ જાય. આને સત્સંગ કહેવાય. એ જાનબાઈ એ ઉનામનું એની સાથે શ્રીહરિને પોઢવાને બેસવા માટે મોટો સુંદર ઢોલિયો બનાવીને અર્પણ કરી હરિની પ્રસન્નતા મેળવેલી. જાનબાઈની ભક્તિને વશ થઈને મહારાજ એમના ઘરે પધરામણીએ પણ પધારતા. જાનબાઈ અનેક વખત મિષ્ટાનની રસોઈ આપીને શ્રીહરિને સંતોને જમાડતા. અને જાનબાઈને એક વખત આવો સંકલ્પ થઈ ગયેલો કે મહારાજને જમાડવાની મારી ઈચ્છા પૂરી ના થઈ, કારણ કે ખોજા જ્ઞાતિમાં હતા ને, એટલે મહારાજને હું ના જમાડી શકી, આવી ઈચ્છા રહી ગયેલી. એટલે બીજે જન્મે ગરડામાં પાંચુબાની દીકરી હિરુબા નામે પાછા જન્મેલા, એ જ જાનબાઈ હિરુબા રૂપે જન્મ થયો. શુભ વાસના હતી મહારાજને જમાડવાની, એટલે 5 વર્ષની ઉંમરે શ્રીહરિને પોતાને હાથે થાળ કરીને જમાડ્યા. પછી એમની ભક્તિ સ્વીકારીને મહારાજ એમને ધામમાં લઈ ગયા. અને પછી આ હિરુબા ધામમાં ગયા ને ત્યારે પાંચુબાન, લાડુબાન, જીવબાન બધા ઉદાસ થઈ ગયા હતા. પછી મહારાજને એ બધું ગમ્યું નહોતું, પણ એ જાનબાઈ પીઠલ પરના હતા. અને ચૂડાના ગંગાબાઈ હતા એ હરિજન જ્ઞાતિમાં હતા. લોયાની અંદર મહારાજ સભા કરીને બેઠા હતા, જ્યારે લોયા આવે ત્યારે ચૂડા લોયાથી નજીક જ થાય, એના તાલુકો ચૂડા જ લાગે લોયાને, તો ચૂડાથી એ પોતે, અરે સાયલા લાગે પણ ચૂડા ત્યાંથી નજીક થાય, એ ચૂડાથી આ બાઈ આવે ગંગાબાઈ. એટલે લોયાની અંદર એ મહારાજના દર્શન કરવા આવે ને
ત્યારે બધી બાઈઓને મહારાજ કે જગ્યા આપો ગંગાબાઈને, એટલે ગંગાબાઈની બધી બાઈઓ જગ્યા કરી દે પણ થોડી હુક રાખે, કારણ કે જાતિના હરિજન. એટલે મહારાજ કે તમને આમ હુક કેમ ચડે છે ને જગ્યા દેતા? ઓલી બાઈઓ કે મહારાજ અમારે આમ હરિજન ને. એટલે મહારાજ કે આત્માને કઈ જાતને કઈ નાથ, એ ભગવાનના ભક્ત છે તમને ના દેખાયું, હરિજન છે એ દેખાયું. આપણે વર્ણાશ્રમની મર્યાદા રાખવાની છે મહારાજ કે, એ અમને પ્રિય છે, વર્ણાશ્રમની મર્યાદા પાળો, એ તમને નથી અડતા, કોઈ અડે ના એવી રીતે બેસે છે, અમારી વાતો સાંભળે છે, અમારી મૂર્તિને ઉતારે છે, શું એને અધિકાર નથી અમારી મૂર્તિનો? મહારાજે બહુ ઉપદેશ આપ્યો. પછી મહારાજે કહ્યું એ બાઈ પણ ગયા જન્મની અંદર મોટી હવેલીની મોટા શેઠિયાની સ્ત્રી હતી, એ તમારી જેમ ઉજળિયાત જ્ઞાતિમાં જન્મેલી હતી, પણ એને હરિજન જે હોય એના પ્રત્યે ઘૃણા હતી, અને ઘૃણાના દ્વેષના કારણે એના માઇન્ડની અંદર એના માણસમાં એ ફિટ થઈ ગયેલી ઘૃણા, એના કારણે આ બીજો જન્મ એને હરિજનનો આવ્યો છે. તમારે એવા લેવા છે? આમ મહારાજે ત્યાં ઉપદેશ એ ગંગાબાઈને નિમિત્ત બનાવીને દીધેલો, આટલું જ એનું ચરિત્ર છે. પણ બહુ પ્રેમી બાઈ હતા, મહારાજના દર્શન ખૂબ કરતા, મહારાજની વાતો ખૂબ સાંભળતા એવા ચૂડાના ગંગાબાઈ. એના ચરિત્રથી આપણે તો એટલું જ, આપણને તો એવો કોઈ યોગ છે નહીં, અત્યારે આ જમાનાની અંદર આવે એવું બધું કંઈ જાજુ રહ્યું નથી, પરંતુ એવા પ્રેમી ભક્તોને મહારાજે કોઈ નાચ જાત કશું જ જોયું નથી, મહારાજે બધાને સ્વીકાર્યા છે. એટલે દરેકના આત્મા બાજુ, દરેકના આત્માની સ્થિતિ બાજુ જોવું, ક્યારેય કોઈના દેહ બાજુ, કોઈની જાત બાજુ એમ ના જોવું, પણ એની આત્માની સ્થિતિ, એની સેવા, એનું ભજન, એનું તપ, એનું સમર્પણ એની બાજુ જો જોઈએ ને તો તરત એનો ગુણ આવી જાય અને આપણને અહોહોપણું થાય. એટલે એવી રીતે ભગવાનના ભક્તોનો ગુણ લેવો, એટલું એ ચરિત્રમાંથી શીખવું. અત્યારની સભા છોડને આપણે પૂર્ણ કરીએ છીએ. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્મ વરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ વય ઘનશ્યામ.